સુરત જિલ્લાની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા અને આદિમ જૂથમાં સમાવાયેલા લોકો સાથે સંવાદ કર્યો. આદિમ જૂથની અલગ અલગ યોજનાઓ માટે કુલ 24,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આદિમ જૂથમાં સમાવાયેલા લોકો માટે આ યોજનાઓ મહત્વની સાબિત થશે. કાર્યક્રમમાં આદિવાસી વિદ્યાર્થિનીઓ દ્વારા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા. જાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનની આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની જે યોજનાની શરૂઆત કરવામાં આવી છે, એ યોજના અંતર્ગત 11 જેટલી સુવિધા પૂરી પાડનાર છે. ના અંગે 24,000 કરોડ રૂપિયાનો નજીક ખર્ચ કરવાની જોગવાઈ પણ કરેલી છે. એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર મોદી સાહેબને વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા આજે યોજનાનું લોન્ચિંગ થવાનું છે અને સુરત જિલ્લાનો કાર્યક્રમ એ તરસાડી માલીબા કોલેજ ખાતે અમારા માન્ય ધારાસભ્ય શ્રી પદાધિકારીઓ અધિકારીની હાજરીમાં આજે આ થવા જઈ રહ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉકા તરસાડિયા યુનિવર્સિટીની અંદર સુરત જિલ્લાની અંદર આદિમ જૂથના જે કંઈ પણ કુટુંબો છે એને આજે અહીં આમંત્રિત કરી એમને આ યોજનાની સમજ આપવામાં આવનાર છે અને એમને જે લાભો સરકારશ્રી તરફથી મળવા જનાર છે તેનો અહીં એમને લાભ આપનાર છે અને પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજરોજ સંવાદ કાર્યક્રમ પણ યોજાનાર છે.